જિલ્લા કોંગ્રેસ આયોજિત આજે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ સવન ચોકડી રાખવામાં આવેલ છે ત્યારે સૌ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોનું હાર્દિક સ્વાગત કરું છું. અમારો મુખ્ય માંગણી એ હતી કે જે ગોલ્ડન બ્રિજ ઉપરથી જે બ્રિજ પસાર થઈ રહેલો છે એ બ્રિજ જ્યારે એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું ત્યારે એનું માપ, નકશો અને કન્ડિશન કંઈક અલગ જ હતી, છતાં આજે જે બ્રિજ બની રહેલો છે એ કોલેજના દરવાજા સુધી જે લંબાવવાની વાત કરેલી છે, જ્યારે એનો નકશા કોલેજના દરવાજાથી આગળ સુધી લઈ જવાનો હતો. કોઈ માનીતા લોકોના કહેવાથી આ બ્રિજને ટૂંકાવી દેવામાં આવેલો છે. થોડા સ્વાર્થને કારણે અસંખ્ય ત્યાંથી સ્ટુડન્ટો અભ્યાસ કરતા હોય, આજુબાજુ સોસાયટીના લોકો રહેતા હોય, ટ્યુશન ક્લાસીસ આવેલો હોય, જે અકસ્માતનો ભય છે. તેની સાથે સાથે અમે સવન ચોકડી ખાતે પણ બ્રિજની માંગણી કરેલી છે, જ્યાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જતો આ એકમાત્ર રસ્તો હોય, ત્યાં પણ ઘણી બધી સ્કૂલો આવેલી હોય, ક્લાસીસો આવેલા હોય, કામદારો કંપનીમાં નોકરી કરવા જતા હોય, અહીંયા આગળ ટ્રાફિકની સમસ્યા છે. અમે અગાઉ પણ સરકારશ્રીને આનું આવેદનપત્ર પણ આપેલું હતું કે આની કોઈ જાહેરાત કરે, છતાં પણ આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી, નિર્ણય કરવામાં આવ્યો નથી. સરકાર કદાચ એવું વિચારતી હોય કે કોઈનો પતિ ગુમાવ્યા પછી, કોઈનું બાળક ગુમાવ્યા પછી કે કોઈની માં ગુમાવ્યા પછી જ જો આ બ્રિજ બનાવવાની જાહેરાત કરે તો એ ક્યારે પણ કોંગ્રેસ ચલાવી લે નહીં. આવનાર દિવસોમાં જો આની જાહેરાત નહીં કરે તો અમે ગામે ગામથી લઈને રસ્તા રોકો આંદોલન પણ ઉતરીશું, એવી આજે ચેતવણી પણ આપીએ છીએ. ગાર્ડનમાંથી આવું છું, હું ગુડવિલ સ્કૂલમાં ભણું છું અને હું સાયકલ લઈને આવવા ઈચ્છું છું, પણ મારા માતા પિતા ના પાડે છે કારણ કે અહીંયા ચોકડી પર એટલો ટ્રાફિક હોય છે અને એટલા અકસ્માત થાય છે કે એમને પણ બીક લાગે છે કે મારી સાથે કોઈ દિવસ અકસ્માત ન થઈ જાય, એટલે મેં સાયકલ લઈને આવી શકતી નથી. તેથી હું વાનમાં આવું છું. જો અહીંયા ફ્લાયઓવર બનશે તો બધા વાહનો ઉપરથી જશે અને જેથી હું અહીંયા શાંતિથી અહીંયા સાયકલ લઈને સ્કૂલે આવી શકું છું. જો આ બ્રિજ ન બને તો અમને સાયકલ લઈને આવવામાં ખૂબ જ તકલીફ પડે છે અને અમારા ભણતર માટે પણ અમને ખૂબ જ અઘરું લાગે છે.